પ્રાઇમરી શિક્ષણ અને એમાં પણ ગરીબનું અને તવંગનનું જુદું જુદું થઈ ગયું છે તો એ તો રિયાલિટી છે, બધાને ખબર છે. પણ એમાંથી બહાર કેમ નીકળવું એના માટે હું થોડું ઘણું કહેવા માંગુ છું કે અંગ્રેજી મીડિયમ ને ગુજરાતી મીડિયમ આ બે સૌથી વધારે કન્ફ્યુઝ આપણને કરે છે કે સામા ભણાવું બાળકને. અંગ્રેજીમાં નહીં ભણાવીએ તો આગળ જતા ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં છે તો એ પાછળ રહી જશે, અને ગુજરાતીમાં ભણાવીએ છે અને આગળ વધે છે તો ગુજરાતી શાળાઓ છે, ઘણી ફ્રી એજ્યુકેશન શાળા છે, મ્યુનિસિપલ અને પંચાયત શાળાઓ છે, પણ એ બધામાં શિક્ષકની જે શિક્ષણની ગુણવત્તા છે એ સારી નથી. એ શાના માટે નથી એના કારણો આપણે અત્યારે નથી ડિસ્કસ કરતા, પરંતુ ગુજરાતી મીડિયમમાં ભણવું મારા દ્રષ્ટિએ એકદમ સારું છે. અને હવે એવું કરવું જોઈએ કે ગુજરાતી મીડિયમમાં ભણાવો અને ઇંગ્લિશની પણ એટલી જરૂર છે, પણ ઇંગ્લિશને એક ભાષાના વિષય તરીકે એકદમ સ્ટ્રોંગલી ભણાવો. એના માટે જોઈએ તો ટ્યુશન આપો. અત્યારે શું બધા જ વિષય ઇંગ્લિશમાં ભણે અને બધા જ વિષયના ટ્યુશન કરે એટલે એમાં સમય ચાલ્યો જાય છે. એના કરતા જો બાળકને ગુજરાતી મીડિયમમાં ભણાવી અને ઇંગ્લિશનું સ્પેશિયલ કોચિંગ આપીએ તો એ કદાચ ઉચ્ચ શિક્ષણમાં પણ કરી શકે છે. હું ગુજરાતી મીડિયમમાંથી ભણીને આઈઆઈએમ અને પીએચડી સુધી પહોંચી ગયો હતો. એનું કારણ એક જ હતું કે અમે ફોકસ રાખ્યું હતું કે ઇંગ્લિશ ભણવું, એટલે ઇંગ્લિશ સાઈડમાં વધારે ભણતા હતા. બીજું, ગણિતની અંદર કાચા રહી ગયા છે આપણા બાળકો, તો ગણિત પણ ગુજરાતી મીડિયમમાં સૌથી સારી રીતે જે દેશી હિસાબની જે પારા અને ઘડિયા ભોખીને ગાયને જે પદ્ધતિ છે એ સૌથી સારી છે, એ રીતે બહુ સારી રીતે યાદ રહે છે. પણ જો ઇંગ્લિશ મીડિયમના છોકરાને મલ્ટિપ્લિકેશન ટેબલ્સ ને એ બધું જો ગોખાવવામાં આવે તો એને બહુ જ વાંધો આવે છે. એટલે ગુજરાતી મીડિયમમાં ગુજરાત ગણિત પણ બહુ સારી રીતે ભણી શકાય એમ છે. અને હું તો ત્યાં સુધી ઘણાને કહું છું કે ઇંગ્લિશ મીડિયમના છોકરાએ પણ આ પારા જે શીખવા છે એ ગાય ગાયને ગુજરાતીની ભાષાની અંદર જ જે પેલા આપણે કરેલા એવી જ રીતે એને શીખવાડો તો કદાચ એને જે યાદ રહેવાની જે શક્તિ છે કે હું માંથી ઉઠીને તમે 8-24 બોલવું હોય તો એ બોલી શકાવું જોઈએ, એવી રીતનું તમે આપી શકો છો. તો આ ગણિતની વાત. ભાષાની બાબતમાં એવું થઈ ગયું છે કે આપણે આ ગવર્નમેન્ટે અનફોર્ચ્યુનેટલી કે એનું કોઈ મહત્વ જ નથી રહ્યું. હવે 12માની અંદરથી કોલેજમાં જવું છે તો ભાષાના તો માર્ક જ નથી ગણાતા, તો આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાષા પર તેથી ધ્યાન નથી આપતા. હવે આજે મારો આ વક્તવ્ય હોય તો મારી પાસે ભાષા ન હોય તો હું શું બોલું? તો એક જીવનમાં કોઈ પણ જગ્યાએ જો ભાષા સારી હશે તો એની જરૂરિયાત છે, પણ મા બાપ તેમજ વિદ્યાર્થી બંને ભાષા ઉપરથી પોતાનું મહત્વ છે તે છોડી દીધું. અને ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી આ ત્રણ જ જાણે કે ભણવાનું એટલે જીવન પર્યંત ઉત્તમ ના એ નથી. તે સિવાય જે રમત ગમત અને ઇતર પ્રવૃત્તિ મ્યુઝિકની નૃત્યની એ બધી આપણે છે તે સ્કૂલમાંથી ટોટલી ખતમ થવા આવી છે. એના કેમ કે એનામાં કંઈ માર્ક્સ નથી એટલે કોણ કરે, અને એને બદલે શું થઈ ગયું કે બધા જ વિષય 95% આવ્યો હોય તો એ જ છોકરો પર ગુજરાતી કે ઇંગ્લિશ મીડિયમનો બધા છોકરા છે તે ટ્યુશનમાં જવાનું. એટલે શું થયું, 6 કલાક તમારે બધું ભણવાનું હતું સ્કૂલમાં, એને બદલે આપણે બધા ચાલ્યા ટ્યુશન માટે, પાછા બીજા 4 કલાક એટલે 10 કલાક થયા, અને બીજા 1 કલાક તમે હોમવર્ક કરો તો એ છોકરો જાય ક્યાં, એની પર અત્યાચાર થઈ રહ્યા છે. એટલે ટ્યુશનની પ્રથા આપણે લઈને બેઠા છે, કદાચ ઘણા ટ્યુશન ક્લાસ ચલાવતા પણ હશે આમાંથી માનવું, પણ ના તો પછી ટ્યુશનમાં કરાવો અને સ્કૂલમાં જવાનું બંધ કરો. ઓપન સ્કૂલમાંથી તમે એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે જઈ અને તમે એમાં કરો, અને નહીં તો શું કરો છો, સમયની અને પૈસાની બંનેની બરબાદી થઈ રહી છે. પેરેલલ કરો, સ્કૂલમાં ભણો ત્યાં, પેલો કે કોચિંગ સ્કૂલમાં ભણીને આવ્યો છે છોકરો એટલે અહીંયા નથી ભણતા, અહીંયા વારો એટલે એકબીજામાં કરે છો, અને છોકરો પછી અહીંયાથી ત્યાં ટ્યુશન ક્લાસ પર સ્કૂટર પર અહીંયા બધે દોડાદોડી કરે છે, એટલે સમયનો બરબાદ કરી રહ્યા છે આ શિક્ષણમાં આપણે. એટલે આમાંથી બદલાવવું હોય તો આપણે જ બદલાવવું પડશે. ગુજરાતી મીડિયમમાં રાખો, કાલ સ્કૂલ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે જાઓ અથવા તો પછી ટ્યુશનમાં ના જાઓ, ને એ રીતે તમે આગળ વધો. ત્યાર પછી એકની વાત છે આપણે કે શાળા કોલેજની પસંદગી છે, તો શાળા કોલેજની પસંદગીની બાબતમાં તમારે છે તે જે કોઈ આપણે થોડા ઘણા લોકો છે જેને બધાની કદાચ ખબર હોય, પણ સમાજના એકે એક વાલીઓ સુધી આપણે પહોંચવું જોઈએ કે શાળા અને કોલેજની કોઈ કોલેજમાં અત્યારે 30,000 સીટ ખાલી છે. કેટલી બધી કોલેજો આજના
800 કોલેજ બનતા સુધી એન્જિનિયરિંગની ઓલ ઇન્ડિયામાં બંધ થવાને આવે છે કેમ કે એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલે વાલીને ખબર ન હોય ને ત્યાં લાખ રૂપિયાનો ભરી દે અને પછી કશું મળે નહીં ડિગ્રીનું ફરફડિયું લઈને નોકરી શોધી આપે એમાં કોઈ જ ભણતર નથી એટલે આપણે છે તે આપણે જ ઉઠાવવાનું છે અને વાલીઓ સુધી પહોંચાડવાનું છે